નબદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનો માનવતાવાદી અભિગમ. તાજેતરમાં ફરજ પર જીઆરડી જવાન જિજ્ઞેશભાઈ વસાવાને હાઇવા ચાલકે અડફેટમાં લઈ અકસ્માત કરતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની તજવીજ કરી પોતાના કર્મચારીને બચાવવા માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉદાર દિલ પોલીસ હેડક્વાર્ટર જીતનગર ખાતે ફરજ બજાવતા જીઆરડી જિજ્ઞેશભાઈ ફૂલજીભાઈ વસાવા સાંજના સમયે પોતાની ફરજ બજાવી પોતાના ઘેર ડોલાર ગામ જતા હતા. તે વખતે જીતનગર ચોકડી પાસેથી પૂરઝડપે પસાર થતા હાઇવા ટ્રક અને મોટરસાયકલની એકદમ જોરથી અથડાઈ એક્સિડન્ટ કરી જમણા પગને સાથળના ભાગે ફ્રેક્ચર કરી તેમજ શરીરે ઇજાઓ કરી અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો, જેમાં આ જવાનને ઇજા થવા પામી હતી. આ વાતની જાણ થતાં જિલ્લા પોલીસ વડાએ આબીસીની જાણ પીએસઆઈ કે પાઠકને આ સૂચના આપતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માત થયેલ જિજ્ઞેશભાઈને સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે લાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી તે બાબતે ડૉક્ટરનો સંપર્ક કરતા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર બરોડા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવા રિફર કરવાની સૂચના આપેલ. ત્યારબાદ પીએસઆઈ કે પાઠકે તાત્કાલિક પોલીસ અધિક્ષકનો સંપર્ક કરી તમામ બાબતે અવગત કરાવતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી આપી અને સાથે પીએસઆઈ પાઠકને વડોદરા સાથે જવા સૂચના આપતા તેમને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. તેમને સમયસર ટ્રીટમેન્ટ મળતા જિજ્ઞેશભાઈનો જીવ બચી ગયો હતો. આવા ઉદાર દિલ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માનવતાવાદી અભિગમને સૌએ બિરદાવ્યા હતા. આ અંગે હાઇવા ટ્રક ચાલક ગાડી નંબર GJ05AU5204ના ચાલક સામે રાજપીપળા પોલીસે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.